આજે ગુજરાતભરમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના 5251માં જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે શામળાજીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રિકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો કૃષ્ણ જન્મોત્સવ પર્વને લઈને ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. આ સાથે જ મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા હતા. શામળાજીમાં મટકી ફોડ, ભજન, રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે. કૃષ્ણ જન્મોત્સવ પર્વને લઈને અરવલ્લીના શામળાજીમાં ઉજવણી કરવામાં આવી. જે જન્માષ્ટમી છે, ભગવાનનો જન્મોત્સવ છે, જન્મોત્સવને લઈને શામળાજી મંદિરના અંદર તડામાર તૈયારીઓ થઈ રહી છે. આપ જોઈ શકો છો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અહીં ગળી છે. ભગવાન શામળિયાની જો વાત કરવામાં આવે તો કરમભુજ તળાવ સુકાઈ ગયું હતું ત્યારે આદિવાસીઓ દ્વારા ત્યાં ગાળી તળાવને ખેડવાનું કામ થઈ રહ્યું હતું. ખેતી કરવા માટે આદિવાસી જરા એ તળાવ ખેડી રહ્યા હતા ત્યારે એક યુવાન પોતાનું હળ લઈને નદી એ તળાવના અંદર ખેડવા માટે જઈ રહ્યો છે ત્યારે એ હળની અણીએ કંઈક વસ્તુ ટકરાઈ એવો અવાજ આવે છે અને યુવાન જોવે છે તો એ ભગવાન શામળિયાની મૂર્તિ હોય છે. ચતુર્ભુજ સ્વરૂપની આ મૂર્તિ 5 ફૂટ ઊંચી મૂર્તિને અહીં આગળ પધરાવવામાં આવે છે અને આ શામળિયા મંદિરનું જે ધામ છે ત્યાં આગળ ભારતભરમાંથી લોકો આવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અહીં આગળ ભક્તોનું ઘોડાપૂર છે. જોવો છો લોકો અહીં ભગવાનના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે અને આજે સવાર આખો દિવસ દરમિયાન અહીં આગળ અલગ અલગ જે કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમો નિહાળવામાં પણ એ ભક્તો આવી રહ્યા છે. રાકેશ પટેલ, GSTV, અરવલ્લી. તો મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા છે. અરવલ્લી શામળાજી ખાતે અવિરત ભક્તોનો પ્રવાહ પહોંચી ગયો છે. શામળાજીમાં મટકી ફોડ, ભજન, રાસ ગરબા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ વાત કરીએ કે મંગળા આરતીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. કૃષ્ણ જન્મોત્સવ પર્વને લઈને અરવલ્લીના શામળાજીમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી છે. તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, અરવલ્લી શામળાજીમાં અવિરત ભક્તોનો પ્રવાહ અને આ સાથે જ સવારથી જ ભક્તો પહોંચી રહ્યા છે, શું વધુ અપડેટ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, આપણે ચોક્કસ જણાવી દઈએ કે આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે. વહેલી સવારથી શામળિયા ભગવાનના અંદર સવારે વહેલી મંગળા આરતીથી ચાલુ થયા છે. ભક્તોનું ઘોડાપૂર છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે દર્શન કરવા માટે. લોકોની લાંબી કતારો લાગી છે, આપ જોઈ શકો છો આ દ્રશ્યો છે. બેન, આપ ક્યાંથી આવે છો? ગાંધીનગરથી આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ છે, આજે હેપી બર્થડે કહેવાના કે નહીં? તો આપ જોઈ શકો છો કે ભક્તો વહેલી સવારથી દૂર દૂરથી આગળ આવ્યા છે, ભગવાનના મંદિરના અંદર દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કહેવાય છે કે માતા કુંતીએ પણ ભગવાન શ્રી દેવ ગણાધરની સ્તુતિ કરી હતી અને એમણે પણ આગળ સત્યની ઉપાસના માટે લોકોના પોતાનું જીવન છે એ મંદિર સ્વરૂપ બનાવે એવી એ વખતે પણ એમને વાત કરી હતી. ત્યારે આજે 5,500 વર્ષ પછી રાકેશ, વાત કરીએ કે આજે ભક્તો અવિરત પ્રવાહમાં આવી રહ્યા છે અને આ સાથે જ દિવસભર ભક્તોની ભારે ભીડ જોવા મળશે, તંત્રની કેવી કામગીરી, કેવી વ્યવસ્થા, કેવી તૈયારીઓ? અહીં જો વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવે છે. પોલીસ દ્વારા આગળ બેન્ચ સુરથી આગળ આરતી પણ કરવાની છે. આગળ દિવસ દરમિયાન મટકી ફોડે વિવિધ કાર્યક્રમો થવા છે. મંદિર પ્રશાસન દ્વારા પણ આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણી સાથે બીજા પણ બેન છે, વાત કરી છે. બેન, ક્યાંથી આવો છો? મોડાસાથી. દર વખતે આવો છો? તો આ જોઈ શકો છો લોકો દૂર દૂરથી આવ્યા છે, લોકોની અંદર ખૂબ જ ઈચ્છા છે અને લગભગ 108 જેટલી મટકી ફોડના કાર્યક્રમો આગળ દિવસ દરમિયાન ઉજવવાના છે. 11 વાગે શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રાની અંદર પણ પૂરા શહેરના અંદર શોભાયાત્રા ફરશે અને દરેક જગ્યાએ અલગ અલગ મટકી ફોડના કાર્યક્રમો થવાના છે. જી, રાકેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.